અત્યારનો સમય વીતી ગયેલો સમય અને આવનાર સમય તો આ પ્રમાણે ગુજરાતી ભાષામાં ત્રણ કાળ ભણવાના આવે છે એના આપણે કેટલાક ઉદાહરણ જોઈશું કે અમે પરીક્ષા આપીએ છીએ અમે પરીક્ષા આપીએ છીએ સોનલ ગીત ગાય છે સોનલ ગીત ગાય છે રાકેશ નીચે જોઈ બોલ્યો રાકેશ નીચે જોઈ બોલ્યો છોકરા એને વળગી પડ્યા બોલ્યો વળગી પડ્યા મારા મામા આજે આવશે મારા મામા આજે આવશે અમે સાંજે પતંગ ચગાવીશું અમે સાંજે પતંગ ચગાવીશું તો આ પહેલા બે વાક્ય જે છે કે અમે પરીક્ષા આપીએ છીએ સોનલ ગીત ગાય છે તો આ બંને વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ છે જે કામ અત્યારે આપણે કરી રહ્યા છીએ તો જે કામ અત્યારે કરી રહ્યા છીએ જે સમય હાલમાં ચાલી રહ્યો છે એને આપણે વર્તમાન કાળ કહીશું કે બે ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ કરે છે બીજા બે વાક્યમાં જોઈશું કે બી નીચે જોઈ બોલ્યો અને વળગી પડ્યા તો બોલ્યો બોલવાની ક્રિયા શું થયું પૂરી થઈ ગઈ વળગી પડ્યા એટલે કે ભીતી પડ્યા તો એ પણ એમને ક્રિયા પૂરી કરી તો ક્રિયા પૂર્ણ થઈ હોય એનો નિર્દેશ કરે છે વાક્ય ત્રણ અને ચાર વાક્ય પાંચ અને છ કે અમે સાંજે પતંગ ચગાવીશું તો ક્રિયા કરવાની બાકી છે ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ કરે છે મારા મામા આજે આવશે એટલે કે આવવાના બાકી છે તો એ પણ ક્રિયા ભવિષ્યમાં એટલે કે આવનાર સમયમાં થવાની છે એટલે સંભાવનાનો નિર્દેશ કરે છે તો પહેલા બે વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ કરે છે ત્રીજા અને ચોથા વાક્યમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનો નિર્દેશ કરે છે અને પાંચ અને છ વાક્યમાં તે ક્રિયા હવે થવાની બાકી છે એટલે કે સંભાવનાનો નિર્દેશ કરે છે તો આટલા વાક્યો પરથી આપણને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે તો એના ત્રણ કાળ છે સમય ચાલુ છે એને આપણે વર્તમાન કાળ પૂરું થઈ ગયું છે તેને ભૂતકાળ કહીશું અને જે થવાનું બાકી છે એને ભવિષ્યકાળ તો ગુજરાતીમાં આપણે કેટલા કાળ વિશે શીખીશું ત્રણ કાળ વિશે શીખીશું વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ જોઈએ પહેલો કાળ જે વાક્યમાં ક્રિયા ચાલુ થવાનો નિર્દેશ હોય તે વાક્યને વર્તમાન કાળ કહેવાય જે વાક્યમાં ક્રિયા ચાલુ થવાનો નિર્દેશ હોય તે વાક્ય વર્તમાન કાળ સૂચવે છે દાખલા તરીકે બાળકો મેદાનમાં રમે છે તો બાળકોએ શું કરે છે મેદાનમાં હાલ રમી રહ્યા છે એટલે કે એમની રમવાની ક્રિયા અત્યારે ચાલુ છે આપણે એમ કહીશું કે બીજું વાક્ય મમ્મી રસોઈ બનાવે છે તો મમ્મીનું રસોઈ બનાવવાનું કામ હાલ ચાલુ છે એટલે કે સમય ચાલુ હોવાનો નિર્દેશ કરે છે શિક્ષક ગુજરાતી ભણાવે છે તો શિક્ષક શું કરે છે હાલ ભણાવી રહ્યા છે તો આ ત્રણ વાક્યો પરથી આપણને ખ્યાલ આવશે કે જે ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ કરે એ વાક્ય વર્તમાન કાળ સૂચવે છે એ જ રીતે આપણે જોઈશું કે ભાઈ ભૂતકાળના કેટલાક વાક્યો જોઈશું કે ભાઈ બચુડાના મામા મામલતદાર હતા પહેલા હતા અત્યારે છે નહીં એટલે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે સરહેમાં મેળો લાગ્યો હતો મેળો ભરાયો હતો પહેલા ભરાયો હતો આજે ભરાયો છે નહીં એ પણ શું સૂચવે છે કે ભાઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે સમય પૂરો થઈ ગયો છે મેં નિરીક્ષણ કર્યું સૂચવે છે એવો નિર્દેશ કરે છે તેમાં પણ ક્રિયા પૂરી થઈ તો જે વાક્યમાં ક્રિયા પૂર્ણ થઈ હોય એવો નિર્દેશ હોય અથવા તો ક્રિયા પૂર્ણ થઈ હોવાનું સૂચિત કરે છે તેને ભૂતકાળ કહે છે એમાં આપણે એક વસ્તુ યાદ રાખીશું કે વાક્યમાં હતા કે હતો અથવા તો કર્યું કે કર્યો કે કરેલો
હવે જવાનું છે એ પણ આવનાર સમય સૂચિત કરે છે સંભાવના વ્યક્ત કરે છે કોમલ નૃત્ય કરશે તો કોમલ પણ